તારા જીવનનું એક લક્ષ્ય હતું। લક્ષ્ય પૂરું થયા પછી તારા જીવનમાં કોઈ લક્ષ્ય શેષ નથી। તું સંજ્ઞાની છાયા છે, છાયા। મેં કહ્યું તું ને, જેમ જેમ સંજ્ઞાનું તપ પૂર્ણ થશે તારો આ ઘા વધતો જશે, અને જે દિવસે સંજ્ઞા પાછી આવશે તારે વિલુપ્ત થવું પડશે। તમે તો વિશ્વકર્મા છો, સંસારમાં એવું શું છે જે તમે નથી બનાવી શકતા? કોઈ હલ બતાવો દેવ। હલ તો તું હતી છાયા, સંજ્ઞાના દુઃખનો હલ, તારા જીવનનું એક લક્ષ્ય હતું। લક્ષ્ય પૂરું થયા પછી તારે જવું પડશે, એ જ વિધિનું વિધાન છે। સમય નિકટ છે છાયા, સંજ્ઞાનું તપ સંપન્ન થવાનું છે। તમે જણાવ્યું નહીં દેવરાજ, એવી શું પ્રતિભા જોઈ દેવગુરુએ મારામાં? કાલે જે થયું શનિ, એના પછી તારી પ્રતિભાના વિષયમાં કંઈ પણ કહેવું સ્વયં સૂર્યદેવને દીવો દેખાડવા જેવું છે। ભરી સભામાં તે જે રીતે મને મુકુટ ઉતારવા પર વિવશ કર્યો શનિ, મારો તાત્પર્ય એ છે પુત્ર કે જે સ્વયં દેવરાજને એમની ભૂલનો અનુભવ કરાવી દે, એમના દોષોનો દંડ પાવી દે, એ નિશ્ચિત રૂપથી ધર્મરાજ બનવાને યોગ્ય છે। ક્ષમા ચાહું છું દેવરાજ, પરંતુ કેવળ એક કાર્યથી કોઈ એકને જ શ્રેષ્ઠ માનવો બીજા માટે પક્ષપાત છે। હું જ્યેષ્ઠ સૂર્યપુત્ર છું પિતાશ્રી, તમારું તેજ છે મારામાં, જો મને આ અવસર મળ્યો હોત તો મેં પણ ન્યાય કર્યો હોત। મારું નિવેદન છે કે આ અવસર મને મળે, હું આ પ્રતિયોગિતામાં જઈશ। જો આપ મને અનુમતિ આપો તો હું સિદ્ધ કરી દઈશ કે હું સૂર્યપુત્ર યમ ધર્મરાજ બનવા માટે કોઈનાથી પણ અધિક યોગ્ય છું। તો આ વાતનો અંત થયો દેવરાજ, દેવગુરુને કહી દો કે મારો પુત્ર યમ આ પ્રતિયોગિતામાં મારું પ્રતિનિધિત્વ કરશે। આ યમે તમારી યોજનામાં વિઘ્ન નાખી દીધું, શું કરું?